साइड पेजेस नाम का फोल्डर छे આ પેજીસ નામના ફોલ્ડરની અંદર આપણી પાસે એક લોગિન ડોટ પીએચપી એચટીએમએલ પેજ છે જુઓ છે આ પેજ રન કરું છું બ્રાઉઝરમાં અત્યારે જોઈ લો ટેમ્પરરી છે આ આપણે ડિઝાઇન રાખવાની છે આ ડિઝાઇન આપણે એડમિન લોગિનની રાખવાની છે તો સૌથી પહેલા તો આ પેજ કયું છે આપણી પાસે લોગિન ડોટ એચટીએમએલ એ કોપી કરી અને આપણા ફોલ્ડરમાં લઈ લઉં છું આ પેજનું નામ રિનેમ કરી અને લોગિન ડોટ શું આપી દઈશું પીએચપી રાઈટ હવે પ્રોબ્લેમ એ થશે જો માઇનોર ડિઝાઇનિંગ ચેન્જ કર્યું તો ઇસ્યુ આવશે હવે હું પેજ રન કરું છું આ એડમિન સાઇટ એડમિન સ્લેશ લોગિન ડોટ પીએચપી ડિઝાઇન લખાઈ ગઈ શું કામ આ કે એની અંદર જે પાથ આપ્યો હોય ફાઇલનો સીએસએસના પાથ આપ્યા એ ડોટ ડોટ સ્લેશ આપ્યા હશે ને તો એ ચેન્જ કરી અને પાછા પ્રોપર કરવા પડશે સૌથી પહેલાં ડોટ ડોટ સ્લેશ રિમૂવ કરી છે એક ફોલ્ડર બે જઈ છે ને આપણે હા કે ફોલ્ડરની અંદર પહેલા હતી હવે ક્યાં લઈ લીધું છે પેજ ફોલ્ડરની બહાર એટલે પાથ આપ્યો છે એ બેક બેક પહેલાં લખો એ કાઢવાનું થશે થઈ ગયું પ્રોપર હતું એમ આવી ગયું છે પાછું હવે શું કરવાનું છે એ જુઓ સૌથી પહેલી વસ્તુ એડમિન સાઇટ આપણે એક ટેબલ બનાવી સોરી ડેટાબેઝમાં એક ટેબલ બનાવી શીખ્યું એડમિન નંબર ઓફ ફિલ્ડ હું અત્યારે 3 લઉં છું નંબર ઓફ કોલમ કેટલા લઈશી આપણે 3 પહેલું કોલમ લઈશી એ અંડરસ્કોર આઈડી સેકન્ડ લઈશી એ અંડરસ્કોર એનએફ યુએનએમ અને થર્ડ લઈશી એ અંડરસ્કોર પીડબલ્યુડી પહેલા કોલમની ડેટા ટાઈપ ઇન્ટીજર બીજાની લઈશી આપણે વેરકેર ત્રીજાની ડેટા ટાઈપ એ લઈશી વેરકેર પહેલાંની સાઇઝ આપી છે 4 બીજાની 4 સાઇઝ આપી દઈશી 30 આપી દઈશું પહેલાં એકમાં આપણે શું આપ્યું છે ઇન્ડેક્સમાંથી પ્રાઇમરી કી અને ઓટો ઇન્ક્રીમેન્ટ સેવ ઉપર ક્લિક કરશો એટલે ટેબલ ક્રિએટ થઈ જશે હવે આમાં રેકોર્ડ ઇન્સર્ટ કરી દઈશી યુઝર નેમ પાસવર્ડ હું અત્યારે એડમિન એડમિન રાખું છું ફિક્સ જોઈશો એડમિનના અત્યારે હવે આપણે એવું કરવું છે કે આ યુઝરને પાસવર્ડ આપે એ પ્રમાણે લોગિન કરવાનું છે જે આપણે ક્લાયન્ટ સાઇડ કર્યું છે એ જ રીતનું કરવાનું છે તો સૌથી પહેલાં તો આપણે એક પેજ બનાવી છે પહેલાં તો આ પેજ ઓપન કરી છે લોગિન અંડરસ્કોર લોગિન ડોટ પીએચપી ફોર્મની અંદર એક્શન ઇક્વલ ટુ આપણે પેજનું નામ આપી છે લોગિન અંડરસ્કોર પ્રોસેસ ડોટ પીએચપી અને મેથડ ઇક્વલ ટુ આપણે પોસ્ટ વાપરી છે અને છેલ્લે ફોર્મ ટેગ ઓવર કરેલો જ હશે જોઈ લઈ છે બટન એ છે હવે બે ટેક્સ બોક્સના નામ આપી દે આ એક ચેકબોક્સવાળું આપણે નથી જોતું એ રિમૂવ કરી નાખી છે બેના નામ પાડી દે પહેલાંનું નામ શું પાડેલું છે ઇમેલ એની જગ્યાએ હું પાડું છું યુએને પ્લેસ હોલ્ડર ઇક્વલ ટુ ઇમેલ લખ્યું એની જગ્યાએ લખી નાખે યુઝરને પાસવર્ડ બોક્સનું નામ પીડબલ્યુડી પાડી દઉં છું રાઈટ જોઈ લો પહેલાં ફોર્મ શું ટાઈપિંગ કરું હવે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે પેજ કી ઓપન થાય છે લોગિન અંડરસ્કોર પ્રોસેસ ડોટ પીએચપી ઓપન થવું જોઈએ આ જગ્યાએ પણ એને એન્કર ટેગ લીધો છે એટલા માટે એની જગ્યાએ હવે આપણે ચેન્જ કરી છે બટન ટાઈપ ઇક્વલ ટુ સબમિટ આ રીતનું ચાલે હો અને બટન ટેક શું કરી દો ઓવર જોઈ લો હવે સબમિટ ઉપર ક્લિક કરી એટલે કયું ખુલે છે લોગિન અંડરસ્કોર પ્રોસેસ ડોટ પીએચપી તો લોગિનની પ્રોસેસ આપણે કરી છે લોગિન અંડરસ્કોર પ્રોસેસ ડોટ પીએચપીમાં ન્યુ ક્વેરી લઈ લઈ છે સૌથી પહેલું વેલિડેશન મિલન બોલશે આનું મિનિંગ શું થાય હું કન્ડિશન મૂકું પછી કહેશે મને મિલન આ કન્ડિશનનો મિનિંગ શું થાય હાલ હાલ ઉભો થાય
મિલા ઉભો થાલ ફટાફટ લાસ્ટ મેચ રાહુલ ની પાછળ આ પહેલી વાર કન્ડિશન ન કરતા ઓછામાં ઓછી 6 થી 7 ની વાર લગતા હશો 1 મિનિટ હું પૂછીશ હો કિશન હમણાં તને પૂછું શું ખાલી હશે ત્યારે કન્ડિશન ટેક્સ્ટ બોક્સ યુઝર નેમ પાસવર્ડ એટલે ટેક્સ્ટ બોક્સ થેમ બે ખાલી હોય ત્યાં ક્રૂ પડે અને એન્ટર કરો તો બોલ્સ પડે ખાલી ન હોય ત્યાં ક્રૂ પડે અને ખાલી હોય તો બોલ્સ ને કિશન ક્યારે ક્રૂ પડશે ક્યારે બોલ્સ એટલે ખાલી ક્યારે હોય આનો તો એ કે બોસ નામનો એરે ટેક્સ્ટ બોક્સ માં કાઈ એન્ટર ન કરો તો શું પડે ટ્રુ પડે ડાયરેક્ટ પેજ રન કર ટ્રુ પડે અને સબમિટ બટન ઉપર ક્લિક કરી તો એન્ટર જો કહેવાય ને ફોલ્સ પડે તો હવે આમાં જઉં જે પ્રેશર કરું છું ટેક્સ્ટ બોક્સ માં હું કાઈ એન્ટર નથી કરતો અને ડાયરેક્ટ સબમિટ બટન ઉપર ક્લિક કરું તો ટ્રુ પડે ફોલ્સ ટ્રુ પડે ક્યારે ટ્રુ પડે ક્યારે ફોલ્સ પડે ક્યારે ટ્રુ પડશે ક્યારે ફોલ્સ પડશે વચ્ચે બાજુમાં એન બાજુમાં લાસ્ટ 3 માંથી ગમે અને ભરેલું હોય તો ફોલ્સ આવું મેં કીધું તું તમને કોને ખબર છે ડાયરેક્ટ પેજ રન કરે ને ડાયરેક્ટ પેજ રન કરો તો ફોલ્સ પડે અને સબમિટ બટન ઉપર ક્લિક કરો તો ટ્રુ પછી ટેક્સ્ટ બોક્સ માં તમે એન્ટર કર્યું હોય તોય ભલે ખાલી હોય તોય ભલે કન્ડિશન ટ્રુ પડે જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે એટલે કોઈ ડાયરેક્ટ પેજ રન કરવાની ટ્રાય કરે તો નો થાય એના માટેની આ કન્ડિશન હતા આપણે જ્યારે કોઈ ડાયરેક્ટ પેજ રન કરે તો એસ પાર્ટમાં વહી જાય યાદ હોય તો અહીંયા આપણે કન્ડિશન બેસી જાઓ પહેલાં અહીંયા હેલ્થ પાર્ટમાં આપણે કન્ડિશન મૂકી છે લોકેશન લોગિન ડોટ પીએચપી જોઈ લ્યો તમને એક્ઝામ્પલ તરીકે હું પહેલાં સબમિટ બટન ઉપર ક્લિક કરું છું પહેલાં ડેટા એન્ટર કરું છું લોગિન ઉપર ક્લિક કરી કન્ડિશન પ્રૂફ આઈડી સોરી ઈમેલ વેલિડેશન આપેલું છે એટલે હું પહેલાં ચેન્જ કરી નાખું છું ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ લખી નાખીએ છીએ આપણે એટલે પહેલાં એન્ટર કરું છું લોગિન ઉપર ક્લિક કર્યું ક્યુ પેજ ખોલ્યું આ પેજ ઊભું છે સ્ટોપ છે ને આ જગ્યાએ છે યાદ રાખજો એટલે કન્ડિશન ટ્રુ પડી છે કાંઈ એન્ટર ન કરતા એક બે ટેક્સ્ટ બોક્સ ખાલી છે લોગિન ઉપર ક્લિક કર્યું તોય કન્ડિશન ટ્રુ પડી હવે યાદ રાખો હું ડાયરેક્ટ પેજ રન કરું છું આ રીતે રન થાય ને લોગિન અંડરસ્કોર પ્રોસેસ ડોટ પીએચપી એન્ટર આપું છો જોજો તો પાછું ક્યુ ખુલી ગયું લોગિન હેલ્પ પાર્ટમાં જાય એટલે પાછું લોગિન ખુલી જાય ને આ રીતની કન્ડિશન હતી હવે આપણે વેલિડેશન ચેક કરતા હતા ખાલી છે કે નહીં હવે ચેક કરવાનું હોય ને સેશનથી સેમ પેજ એરર દેખાડી છે એટલે સેશન અને સ્કોર શું મૂકી છે સ્ટાર્ટ સૌથી પહેલાં આપણે એરે ડિક્લેર કરતા હતા સેશન એરે એટલે આપણે કન્ડિશન મૂકી છે ડોલર અને સ્કોર સેશનમાં એરર નામનો એરે ઇક્વલ ટુ એરે હવે ટેક્સ્ટ બોક્સના નામને વેરિયેબલમાં કન્વર્ટ કરવા માટે ક્યુ ફંક્શન એક્સટેન્ડ ડોલર અંડરસ્કોર પોસ્ટ સૌથી પહેલું વેલિડેશન લોગિન લોગઆઉટ થઈ ગયું છે પાછું રિપીટ થાય છે યાદ રાખજો ઝડપથી જોજો ઇફ એમટી ડોલર યુ એન એમ એટલે આનો મિનિંગ શું થાય યુઝરનેમ નામનું ટેક્સ્ટ બોક્સ ખાલી હોય ઓર એમટી ડોલર પીડબલ્યુડી એટલે આનો મિનિંગ શું થાય બેમાંથી કોઈ પણ એક ખાલી હોય બે નહીં બેમાંથી કોઈ પણ એક ખાલી હોય
ત્યારે એરર નામના એરેમાં સ્ટોર કરો પ્લીઝ એન્ટર યુઝરનેમ ઓર પાસવર્ડ. જેવી એરર આવે એટલે પાછું સેમ પેજ ઓપન થઈ જવું જોઈએ. એટલે હેડર લોકેશન પેજનું નામ શું રાખ્યું આપણે? લોગિન ડોટ પીએચપી. રેડી? જોઈ લો પહેલાં. આયા કાંઈ અત્યારે નથી લખતા, પછી જોઈએ. પહેલાં એરર પ્રિન્ટ કરાવી દઈએ લોગિન પેજમાં. જો એરર હોય તો આપણે ફોર્મ ટેગની અંદર આ જ જગ્યાએ પ્રિન્ટ કરાવી દઈએ છીએ. પીએચપી સ્ટાર્ટ કરીશ. પીએચપી ઓવર કન્ડિશન કઈ રીતે મૂકતા હતા? ઇફ નોટ એમ્પ્ટી ડોલર અંડરસ્કોર સેશનમાં કયો વેરિયેબલ? એરર નામનો. જો ખાલી ન હોય એટલે મીન્સ એરર હોય તો વન બાય વન એરર બધી એક સાથે ઉપર પ્રિન્ટ કરાવી છે. એટલે ફોર ઇચ લૂપથી આપણે શું કરી દઈએ? પ્રિન્ટ કરાવી દઈએ સેશનની અંદર એરર એસ ડોલર ઈઆર. એરરને પ્રિન્ટ કરી દો. એના માટે આપણે ક્લાસ બનાવ્યો છે, યાદ હોય તો. સ્પાન કલર ઇક સોરી ક્લાસ ઇક્વલ ટુ એરર, આવો ક્લાસ બનાવ્યો હતો ને, યાદ હોય તો. એડમિન સાઇડ અને સ્પાન ટેગને શું કરી દઈએ છીએ? ઓવર અને વચ્ચે ઈઆરને પ્રિન્ટ કરાવી દે. એટલે બધી એરર વન બાય વન પ્રિન્ટ થઈ જાય. જોઈ લો રન કરી, પણ એરર આવતી નથી. જો આના પેજ ખુલી જાય પણ એરર નથી આવતી. શું કામ? સેશન સ્ટાર્ટ કરવું પડે ને આ પેજમાં. સૌથી પહેલાં પીએચપી સ્ટાર્ટ કરી છે. સેશન અંડર સ્કોર સ્ટાર્ટ પીએચપી ઓવર. જોઈ લો હવે છે. પ્લીઝ એન્ટર યુઝર નેમ ઓર પાસવર્ડ. હવે એક વસ્તુ કરી છે, લેફ્ટ સાઈડથી આપણે પેડિંગ છોડાવેલી હતી રિમૂવ કરું છું. ઇનલાઇન સીએસએસ લખી આવું છું. લાસ્ટમાં કન્ટિન્યુ અવાજ આવે છો છેલ્લી બેન્ચમાં. પેડિંગ લેફ્ટ ઝીરો છે. હવે ટેક્સ્ટ સેન્ટરમાં જોતું હોય તો અહીંયા પહેલાં આપણે આવું કંઈક કરી નાખીએ છીએ. ડિસ્પ્લે બ્લોક ટેક્સ્ટ અલાઇન સેન્ટર છે. હવે રિફ્રેશ કરો તો એરર વહી જવી જોઈએ ને, જાતી નથી. તો એના માટે આપણે શું કરતા હતા? અનસેટ. જેવી એરર પ્રિન્ટ થઈ જાય એટલે પછી શું કરી નાખો? એરર નામના એરેને શું કરી નાખો? અનસેટ. છે એન્ટર કરો તો એરર આવતી નથી. જોઈ લો હવે. હવે નેક્સ્ટ કોડિંગ આગળ વેલિડેશન પુટ કરી છે. હવે ચેક કરવાનું કે યુઝરને પાસવર્ડ સાચા છે કે નહીં. પહેલાં એન્ટર કર્યું છે કે નહીં એટલું ચેક કર્યું. તો સૌથી પહેલાં કન્ફિગ ફાઇલ કોલ કરી દઈએ છીએ. કનેક્શન અને ડેટાબેઝ સિલેક્શન એટલે ઇન્ક્લુડ નામના ફોલ્ડરની અંદર કઈ ફાઇલ છે. ક્યુમાં આપણે ક્વેરી લખી છે. ડેટાબેઝમાંથી પહેલાં રેકોર્ડ લઈ આવી. સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ એડમિન વેર એ અંડર સ્કોર યુએનએમ ઇક્વલ ટુ એન એ ઇક્વલ એ અંડર સ્કોર પીડબલ્યુડી ઇક્વલ ટુ. એટલે યુઝરનેમ એન્ટર કર્યું હોય અહીંયા પુટ કરવાનું છે. તો એ ક્યાં વેરિયેબલમાં છે? યુએનએમ. અને પાસવર્ડ ક્યાં વેરિયેબલમાં? પીડબલ્યુડી. એટલે હવે આનું મિનિંગ શું થાય છે યાદ રાખજો, હમણાં સમજાવું છું. ડોલર રો ઇક્વલ ટુ માયએસક્યુએલ અંડર સ્કોર ફેચ અંડર સ્કોર એસઓ બ્રેકેટમાં ડોલર આરઈએસ. હવે સમજો, સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ એડમિન એટલે આનું મિનિંગ શું થાય? એડમિન નામના ટેબલમાંથી રેકોર્ડ લઈ આવો. કેવો રેકોર્ડ લઈ આવો? કે જેનું યુઝર નેમ મેં એક્ઝામ્પલ તરીકે એબીસી એન્ટર કર્યું છે, યાદ રાખજો. ઓકે, એડમિન સાઈડ એટલે ડોટ ડોટ સ્લેશ આવશે ને. ઓકે, જેનું યુઝર નેમ શું હોય? એબીસી. અને જેના પાસવર્ડ શું હોય? એબીસી. મેં બે ટેક્સ્ટ બોક્સમાં એબીસી એબીસી લખ્યું છે એવું વિચારજો અત્યારે. તો એવો રેકોર્ડ ડેટાબેઝમાંથી લઈ આવશે? સિલેક્ટ કરી એક્ઝિક્યુટ થઈ રોમાં રેકોર્ડ આવશે. પણ એવો રેકોર્ડ આવશે કે નહીં આવે? શું કામ? કારણ કે એવો રેકોર્ડ છે નહીં. પણ જો મેં એડમિન એડમિન નાખ્યું હોત તો રેકોર્ડ આવે, કારણ કે એવો રેકોર્ડ છે ને ડેટાબેઝમાં. તો હવે આપણે કન્ડિશન મૂકી છે કે રેકોર્ડ આવ્યો છે કે નહીં. ઇફ એમ્પ્ટી ડોલર રો એટલે રો નામનો એરે ખાલી હોય. ક્યારે ખાલી હોય? રેકોર્ડ ન આવે ત્યારે. નોટ એમ્પ્ટી એટલે રેકોર્ડ આવ્યો છે. જો રેકોર્ડ નો આવ્યો તો એનો મિનિંગ શું થાય? યુઝરનેમ પાસવર્ડ તમારા ખોટા છે. તો આપણે સેશનની અંદર સ્ટોર કરી લઈએ છીએ. રોંગ યુઝરનેમ ઓર પાસવર્ડ એટલે બે માંથી એક વસ્તુ ખાલી સોરી એન રોંગ છે. જેવી એરર આવે એટલે પાછું ક્યુ પેજ ઓપન કરાવી દો. સેમ લોકેશન લોગિન ડોટ પીએચપી. જોઈ લો પહેલા એરરનું વેલિડેશન. રોંગ આવ્યું. જો હું ખોટા એન્ટર કરું છું રોંગ આવે છે. સાચા એન્ટર કરું છું તો કન્ડિશન ટ્રુ પડશે.
છે તો હવે અહીંયા આપણે લોગિનની પ્રોસેસ કરતા હતા લોગિન માટે આપણે સેશનની અંદર એક એરે બનાવતા હતા ક્લાયન્ટ બનાવ્યો હતો હવે અહીંયા એડમિન બનાવી છે જે વ્યક્તિ લોગિન થાય છે એનું નામ સ્ટોર કરાવી દે છે લોગિન થાય છે એનું નામ ડેટાબેઝમાં છે જ આપણી પાસે એ અંડરસ્કોર શું રાખ્યું આપણે અને જે વ્યક્તિ લોગિન થાય છે એના માટે એક સ્ટેટસ નામનો વેરિયેબલ લઈ લઈએ એટલે આ વેરિયેબલ બનેલો એનો મિનિંગ શું છે એ વ્યક્તિ લોગિન છે હેડર લોકેશન પેજનું નામ શું છે સોરી લોગિન થઈ જાય એટલે ઇન્ડેક્સ પેજ ખોલવું જોઈએ રાઈટ જોઈ લો પહેલાં આટલું ઇન્ડેક્સ પેજ ઓપન થાય છે કે નહીં હું રિફ્રેશ કરું છું ઇન્ડેક્સ ખુલી જવું જોઈએ થઈ ગયું જો લોગિન હોય તો અહીંયા આપણે અહીંયા યુઝરનું નામ દેખાડી જે વ્યક્તિ લોગિન થયો હોય ત્યાં અહીંયા નામ આવવું જોઈએ યુઝર પ્રોફાઇલની જગ્યાએ અને લોગઆઉટ ઉપર ક્લિક કરે ત્યારે લોગઆઉટ થવું જોઈએ તો એ પોર્શન કઈ જગ્યાએ છે ઇન્ક્લુડમાં હેડરમાં છે ને ધ્યાન આપજો અહીંયા જો આપણે અહીંયા ઉપર ટોપ સાઈડ નામ દેખાડીશું જો આ જગ્યાએ નામ દેખાડું તું ને યુઝર પ્રોફાઇલ લખેલું છે અહીંયા નામ આવવું જોઈએ તો આ જગ્યાએ આપણે PHP સ્ટાર્ટ કરી છે અહીંયા ધ્યાન આપો PHP ઓવર કરી છે પ્રિન્ટ કરો $_ સેશનમાં શું નામ રાખ્યું આપણે એડમિન ઓફ વેરિયેબલનું નામ શું હતું જોઈ લો નામ પ્રિન્ટ થાય છે કે નહીં શું કામ કારણ કે હેડરમાં સેશન સ્ટાર્ટ કરવું પડશે સેશન સ્ટાર્ટ જ છે તો જો નામ નથી આવ્યું એડમિન ઓફ UNF અહીંયા તો UNF જ રાખ્યું છે ને આપણે પાછું લોગ ઇન કરી છે આપણે એડમિન બેયનું નામ એડમિન જ રાખ્યું છે હવે ચેક કરી લઈ છે હવે લોગઆઉટ ઉપર ક્લિક કરી ત્યારે પેજ લોગઆઉટ થવું જોઈએ તો લોગઆઉટ ઉપર ક્લિક કરી ત્યારે લિંક આપવી પડશે ને આ જગ્યાએ છે જ લોગઆઉટનું બટન એની ઉપર ક્લિક કરી ત્યારે ક્યુ પેજ ઓપન થવું જોઈએ logout.php રાઈટ જોઈ લો પેજ ઓપન થાય છે કે નહીં રાઈટ આવું પેજ બનાવવાનું બાકી છે તો બનાવી છે આપણે ક્લાયન્ટ સાઇટ છે જ પણ પાછું બનાવી લઈ છે તો PHP સ્ટાર્ટ સેશન સ્ટાર્ટ કરવું પડશે હવે સેશન વેરિયેબલ ડિસ્ટ્રોય કરવા માટે સેશન અંડરસ્કોર ડિસ્ટ્રોય અને રીડાયરેક્ટ કરી અને પાછું ક્યુ પેજ ઓપન કરાવી દો હોમ પેજ ઓપન કરાવી દો એટલે લોકેશન index.php જોઈ લઈ છીએ આપણે ઇન્ડેક્સ ખુલી ગયું પણ આ ઓપન જ ન થવું જોઈએ ઓટોમેટિકલી ક્યુ થઈ જવું જોઈએ લોગિન થઈ જવું જોઈએ તો એના માટે કન્ડિશન મૂકી છે આપણે હેડરની અંદર ઇફ છેલ્લી કન્ડિશન છે એમટી એટલે ખાલી સોરી ઇસ સેટ એટલે વેરિયેબલ બનેલો હોય સેશનની અંદર એડમિન ઓફ આપણે કયો બનાવ્યો સ્ટેટસ આ બનેલો હોય એનો મિનિંગ શું છે લોગિન છે નોટ ઇટ સેટ એટલે વેરિયેબલ બનેલો નથી એટલે લોગિન ન હોય તો આગળ વધવા જ નથી ઓટોમેટિક ડાયરેક્ટ ક્યુ પેજ ખોલાવી દો login.php જોઈ લો પાછા લોગિન થાય છે આપણે એડમિન અહીંથી લોગઆઉટ ઉપર ક્લિક કરી છે હવે જો કોક ડાયરેક્ટ આ રીતનું એડમિન લખીને એન્ટર આપે ને તો ઓટોમેટિક ક્યુ ખુલે લોગિન જ ખુલે બીજા કઈ પેજ ખુલે નહીં જો કેટેગરી એડ ન ખુલે અહીંથી કોક લખે તો કેટેગરી @.php છે તો આ રીતનું તમે પુટ કરી શકો હવે ઇન્ડેક્સ પેજ ખુલી જાય પછી જો લોગિન થાય તો ખુલે છે તો હવે અહીંયા કોક login.php લખે તો ઓપન થાય છે તો આ ન થવું જોઈએ ને તો એના માટે કન્ડિશન આની રિવર્સ કન્ડિશન આની રિવર્સ કન્ડિશન આવશે ને લોગિન હોય તો આગળ ન હોતવા જોઈએ આ જ કન્ડિશન પણ ખાલી મૂકવાનું કેટલું ઇસ સેટ એટલે જો વેરિયેબલ બનેલો હોય લોગિન હોય તો ક્યુ ખુલી જાય ઇન્ડેક્સ એટલે જો હું રિફ્રેશ કરું છું ડાયરેક્ટ ક્યુ ખુલી ગયું ઇન્ડેક્સ તો આ રીતનું લોગિન લોગઆઉટ પુટ કરવાનું હતું રાઈટ
આટલી વસ્તુ રાખી છે આજે.